जय भारत विद्यार्थी मित्रों, आपणे हवे स्टार्ट करवानुं छे फिजिकल टू। सौ प्रथम आपणे तमे गया सेमेस्टरमां फिजिक्स वन भणी चूक्या छो अने पहेली वस्तु के तमारा बधाने घरे अने तमारी बधानी हेल्थ एकदम सारी हुई एवी हुं आशा राखुं छुं अने ध्यान राखजो अत्यारे आ कोरोना महामारीमां। तो हवे स्टार्ट करीए आपणे फिजिकल टू। હું મિલન સાવલિયા, તમારો ફિઝિક્સનો સર। તમને પહેલાં તો ફિઝિક્સ વનમાં આપણે સ્ટેટ ઓફ મેટર એ લાસ્ટ ચેપ્ટર હતું, ગ્રેવિટેશન ભણી ગયા, ન્યૂટન્સના ગતિના નિયમો ભણી ગયા। એની આગળ આપણે પછી સામાન્ય ગતિના નિયમો, સમતલમાં ગતિ, સુરેખ પથ પર ગતિ, યાને કે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, મોશન ઇન અ પ્લેન, ગ્રેવિટેશનલ વર્ક એનર્જી અને પાવર, એ બધા ચેપ્ટર આપણે ફિઝિકલ વનની અંદર ભણી ચૂક્યા છીએ। તો હવે નવા સેમેસ્ટરની અંદર આપણે ફિઝિક્સની અંદર પહેલાં તો તમારો સિલેબસ જોઈ લઈએ। તો સિલેબસની અંદર કેટલા ટોપિક કવર થાય છે? તો મેઇન ત્રણ ટોપિક છે। ત્રણ ટોપિકમાં છે, સૌથી પહેલું તો જે આપણે લાસ્ટ ફિઝિક્સ વનમાં આપણે કવર કર્યું હતું સ્ટેટ ઓફ મેટર, એને લઈને આગળ વધશું પહેલું છે તે। એની પછી આવે છે મેગ્નેટિઝમ, મેગ્નેટને એને લગતું હશે, અને છેલ્લું છે વેવ અને એકોસ્ટિક। હવે પહેલું જનરલ પ્રોપર્ટી ઓફ મેટર। તો જનરલ પ્રોપર્ટી ઓફ મેટરમાં આપણે લાસ્ટ સેમેસ્ટરમાં એવું ભણી ગયા કે મેટરના ત્રણ વિભાગ હોય છે કે સોલિડ, લિક્વિડ અને ગેસ। અને કેમેસ્ટ્રીની અંદર પણ આપણે એવું ભણેલા જ હતા કે ચાર્લ્સ લોઝ ને બોયલ્સ લોઝ ને એવું બધું હતું, પી પ્રપોઝનલ ટુ બી ને પી પ્રપોઝનલ ટુ વન અપોન ટી, ને પછી આપણે નોબલ ગેસ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એવું કંઈક ડિરાઈવ કરેલું હતું। હવે તમારા માટે આ વખતે એક વસ્તુ સારા સમાચાર એ છે કે કેમેસ્ટ્રી ટુ તમારા સિલેબસમાં નથી, એટલે ફિઝિકલ વન પછી આપણે ભણીશું ફિઝિકલ ટુ અથવા તો ફિઝિક્સ સેમ ટુ, તમારું બીએસસીમાં છે તે। હવે પ્રોપર્ટીઝની અંદર વાત કરી લઈએ તો પહેલું છે જનરલ પ્રોપર્ટી ઓફ મેટર। મેટર એટલે શું તે આપણે ભણી ચૂક્યા, પણ તેને રિવાઇઝ રૂપે આ સેમેસ્ટરમાં આપણે આ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીશું। હવે એની અંદર કયા ટોપિક છે? તો એમાં પ્રોપર્ટીઝ આવશે કોઈ પણ વસ્તુની। સૌથી પહેલાં તો રિજિડ બોડી, કે રિજિડ બોડી કોને કહેવાય? રિજિડ એટલે શું? એક પ્રકારનું જળ, જળ આપણે કહીએ ને ભાઈ જળ જેવું છે, કે એની ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી ન હોય। તમે એને ગમે એટલું કહો તે વ્યક્તિને, પણ એને પોતાનો નેચર બદલવા માગતો જ નથી, એટલે આપણે એને ગુજરાતીમાં શબ્દ આપેલો છે જળ। તો રિજિડનું મિનિંગ કઈ ગુજરાતીમાં એમ જ થાય કે જળ। તો ડાયનેમિક રિજિડ બોડી એના વિશે જોવાનું છે। પછી છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોસ્ટ આઈએમપી અને મોસ્ટ યુઝફુલ ટોપિક છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા। એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે તમે જો આગળ વધવાના હોવ, તમે તો આઈટી લીધેલું છે, પણ સિવિલ એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે, અને જનરલ યુઝીસ માટે પણ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તે એકદમ બેઝિક છે। તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે એનું ગુજરાતી થશે જડત્વની ચાક માત્રા, તમે ટેન્થની અંદર લગભગ ભણી ગયા હશો તો। તો જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા એને વિશે ભણવાનું છે। પછી છે ઇલાસ્ટિસિટી, ઇલાસ્ટિસિટી એટલે સૌથી પહેલો ઇલાસ્ટિક શબ્દ તો આપણા મગજમાં આવે ને એટલે હુક્સ લો ધ્યાનમાં આવવો જોઈએ। એક હુક નામના વૈજ્ઞાનિકે નિયમ આપેલો હતો, જેમ ન્યૂટને આઈન્સ્ટાઈને જેમ પોતાના નિયમો આપેલા છે એમ હુક નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, અને એનું હતું ઇલાસ્ટિકને લગતું। આ પણ તમને રિકોલ કરાવવાનું છે, આપી તમને ખ્યાલ હશે હુક્સ લો, પોઈઝન્સ રેશિયો, ઇલાસ્ટિસિટી, પછી આવશે એનું તમને હું ગુજરાતી કહું તો વિકૃતિ, પ્રતાન વિકૃતિ, કદ વિકૃતિ ને એવું બધું તમે ભણી ગયા છો, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, એ બધું ઇલાસ્ટિસિટીમાં આવશે। ઇલાસ્ટિસિટી એટલે એક એવો ગુણધર્મ પદાર્થનો કે એની અંદર તમે છે ને કોઈ પણ પદાર્થને ખેંચો છો અથવા તો એને દબાવો છો, મીન્સ કે એને ટેન્શન આપો છો અથવા તો કોમ્પ્રેશન આપો છો, તો એ પદાર્થના બહારના ભૌતિક ગુણધર્મો જેવા કે એનો આકાર, કદ, એમાં શું થશે? ફેરફાર થશે એઝ અ કોમ્પ્રેશન અથવા તો એઝ અ ટેન્શન। અને જ્યારે તમે એ ફોર્સ દૂર કરો છો, મીન્સ કે એને રિલીઝ કરી દો છો, એની મૂળ સ્થિતિમાં મૂકી દો છો, કોઈ ફોર્સ આપતા નથી,
તો જે પદાર્થ છે ને તે પહેલા જેવો હતો ને એવો પાછો એનો શેપ ગેઇન કરી લે, એને કહેવાય ઇલાસ્ટિક. મોસ્ટ તમને અત્યારે સમજે એવા માટે ઉદાહરણ આપું તો રબર, જે રબરની રિંગ આવે ને એને તમે ખેંચો તો ખેંચાઈ જાય છે, પાછા મૂકી જો તો એની મૂળ સ્થિતિમાં જેમ હતી તેમ આવી જાય છે, જેમ દબાવો છો તો દબાઈ જાય છે, પણ ફરીથી એને તમે છોડી દો છો તો મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો ઇલાસ્ટિસિટી એ વસ્તુ જોવાની છે. પછી છે વિસ્કોસિટી અને સરફેસ ટેન્શન. વિસ્કોસિટી, વિસ્કોસિટીને ગુજરાતીમાં કહેવાય શ્યાનતા, એવું તમે ભણેલા હશો. ન યાદ હોય તો તમને કહી દઉં કે પાણી છે અને મધ છે અથવા તો ઓઇલ છે, એ બંનેને તમે ફ્રી સરફેસ ઉપર ઢોળો છો અથવા તો વહેડાવો છો તો પાણી કેવું છે, ઇઝીલી પાસ આઉટ થઈ જશે, પણ મધ છે કે ઓઇલ છે કે એ શું થશે, સપાટીને ચોંટી ચોંટીને ચાલશે, મીન્સ કે ઘટ્ટ પ્રવાહી છે. તો એ કે એનામાં વિસ્કોસિટીનો ગુણધર્મ છે, એના લીધે એ એવું ઘટ્ટ પ્રવાહી છે, એ પણ આપણે આમાં જોવાનું છે. પછી આવશે સરફેસ ટેન્શન. તો સરફેસ ટેન્શન એટલે જ્યારે તમે નાવા જાઓ છો, ડોલ ભરો છો પાણીનું, તો ફૂલ્લી ડોલ ભરાઈ જાય ને પછી પણ તમે ધીમે 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 પાણી આપશો ને તો શું થશે, પાણી બહાર નહીં પડે પણ કર્વેચર જેવું બનાવશે, અને પછી ફૂલ પાણી આપશો ને તો પાણી બહાર ડોલની બહાર આવવાની શરૂઆત થશે. બીજી વસ્તુ તમે કહો કે પાણીની સરફેસ ઉપર તમે એક શાંતિથી, એકદમ શાંતિથી કોઈક દિવાસળી મૂકો કે એવું કોઈક પણ વસ્તુ મૂકો તો એ શું થશે, તરશે, અને એને ફોર્સ આપશો તો ડૂબી જશે. મીન્સ કે સરફેસ ઉપર એક પ્રકારની પોપડી બનાવે છે, અને સરફેસ ટેન્શનને લીધે જ આ એમસીક્યુ છે, બોર્ડની એક્ઝામમાં 2-3 વાર પૂછાઈ ગયો છે કે આપણે કાગળ પર લખી શકીએ છીએ તો કયા ગુણધર્મને લીધે, તો આવશે સરફેસ ટેન્શન. પછી બતક છે, તે બતક કે મીન્સ કે પક્ષીઓ જે તરી શકે છે એવા, એ પાણીની સપાટી ઉપર તરી શકે છે, તો એ કઈ વસ્તુને લીધે આવશે, સરફેસ ટેન્શનને લીધે. જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લેશું. પછી બીજો છે ટોપિક, બહુ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત મજાનો ટોપિક છે, મેગ્નેટિઝમ. મેગ્નેટ, મેગ્નેટ એટલે ચુંબક. ચુંબકના ગુણધર્મો જોવાના છે, કઈ રીતના એની બધી પ્રોપર્ટીઝ છે તે જોવાનું છે, અને મેગ્નેટિઝમ અને બીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. પહેલું તો મેગ્નેટિઝમ એટલે ચુંબક, ઇલેક્ટ્રોનિક એટલે આપણે જે આવશે તે વિદ્યુત પ્રવાહ, અવરોધ ને એવું બધું, એમ્પિયર ને એ બધું જોઈ લીધું હતું, ઓમ્સનો લો ને એવું તમે ભણી ચૂક્યા છો, એ સિમ્પલ આવશે ઇલેક્ટ્રોકમાં, ઇલેક્ટ્રિકમાં. મેગ્નેટિઝમ મેગ્નેટિકમાં આવશે આપણું મેગ્નેટિક, અને બંનેને કોમ્બાઈન કરશો તો બનશે ઇલેક્ટ્રોમેગ્નેટિક, જેમાં આપણે કેપેસિટર, ઇન્ડક્શન, પછી ટ્રાન્સફોર્મર એ બધી વસ્તુમાં કે વિદ્યુત કેવી રીતના ઉત્પન્ન થાય છે એ આખી ફિલ્ડ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં. મેગ્નેટિઝમમાં ખાલી આપણે મેગ્નેટ વિશે ભણવાનું આવશે. પછી છે મેગ્નેટિક ફિલ્ડ, કે જેવી રીતના આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ જોઈ ગયા આગળના ચેપ્ટરમાં, આગળના સેમેસ્ટરમાં. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ શું હતું, કે પૃથ્વીની અમુક ઊંચાઈ સુધી જ વસ્તુ તે પોતાની તરફ ખેંચી શકે છે, અમુક ઊંચાઈથી બહાર વહી જઈએ, પૃથ્વીના વાતાવરણથી બહારની બાજુ જઈ જઈએ વહી જઈએ તો એના ઉપર પછી આપણને પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફોર્સ લાગતું નથી. તો એક હદ થઈ ગઈ, લિમિટ થઈ ગઈ, કે એટલા વિસ્તારની અંદર જ શું છે, આપણને એ કોઈ પણ પર્ટિક્યુલર ફોર્સની અસર આપણા ઉપર થવા ટ્રાય કરે છે, તો એને કહેવાશે ફિલ્ડ. હવે જો ગ્રેવિટેશનલ ફોર્સ હશે તો એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ હશે, ઇલેક્ટ્રિક કરંટ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, મેગ્નેટિક ફોર્સ હશે તો મેગ્નેટિક ફિલ્ડ કહેવાશે. કે ચુંબક અને લોખંડ તમે થોડોક દૂર રખો તો ચુંબક, લોખંડ ચુંબક બાજુ આવી જાય છે, એનાથી થોડાક દૂર લઈ જાઓ છો તો પણ આવી જાય છે, પણ અમુક લિમિટ કરતાં તમે દૂર મૂકો છો એ ચુંબક, એ મેગ્નેટથી કોઈ લોખંડનો ટુકડો, તો એ એકબીજાને ખેંચી શકતા નથી. તો જે મેક્સિમમ લિમિટ સુધી ખેંચી શકે એને કહેવાશે મેગ્નેટિક ફિલ્ડ. એનું આપણે ડીપમાં સ્ટડી કરવાનું છે કે મેગ્નેટિક ફિલ્ડ છે તો એ કઈ રીતના એની ઉપર અસર લગાડે છે, તમે કઈ જગ્યાએ મેગ્નેટ મૂકશો તો તે ઝડપથી એની પાસે આવી જશે, એ હશે મેગ્નેટિક ફિલ્ડની અંદર. પછી આવું અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ ટોપિક છે તે
ઇલેક્ટ્રોમેગ્નેટિક સોરી મેગ્નેટિઝમનો તો ન કહી શકીએ, ઇલેક્ટ્રિક ફિઝિક્સનો કહી શકીએ, પણ આપણે એની પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ભણવાનું છે. એના માટે અલ્ટરનેટિંગ કરંટ, કરંટ એટલે શું કે વિદ્યુત પ્રવાહ. જીવતો વાયર હોય અડીએ તો આપણને શોક લાગે, તો એનો મતલબ એમાંથી કરંટ પસાર થાય છે. તો એ રીતના આપણે કરંટ જોવાનું છે કે કઈ રીતના પસાર થાય છે. વોલ્ટેજ ને એવું બધું આવતું ને, એ મીટર, વોલ્ટ મીટર, એ બેઝિક આવશે આમાં. અને એના પછી આપણે જોવાનું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇન્ડક્શન એટલે શું કરવું? ઇન્ડક્શન એનું ગુજરાતી મીનિંગ થાય પ્રેરણ, પ્રેરક. હવે તમે કોઈ વસ્તુથી પ્રેરાઈ જાઓ છો તો તમે એની જેવું બનવાની ટ્રાય કરશો, મીન્સ કે મોટિવેટ થાઓ છો. તો સેમ વસ્તુ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનથી શું થશે કે ઇલેક્ટ્રિક કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ એ બંનેને ભેગા કરીને આપણે છે ને વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. મેગ્નેટિક ફિલ્ડથી આપણે ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરી શકીએ છીએ અને ઇલેક્ટ્રિક કરંટથી આપણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરી શકીએ છીએ. બંને એકબીજાના કેવા છે? પૂરક છે. જ્યાં ઇલેક્ટ્રિક કરંટ હશે તો ત્યાં ઓછા વધતા પ્રમાણમાં મેગ્નેટિઝમ હશે જ તે, અને જ્યાં મેગ્નેટિઝમ હશે ત્યાં ઓછા વધતા પ્રમાણમાં ઇલેક્ટ્રિક કરંટ હશે જ તે. તો એ આપણે જોઈશું મેગ્નેટિઝમ નામની ટોપિકની અંદર. એની અંદર આપણે ચાર ટોપિક કવર કરવાના છે. જનરલ પ્રોપર્ટી ઓફ મેટરની અંદર ચાર ટોપિક કવર કરવાના છે. હવે છે વેવ્સ એન્ડ એકોસ્ટિક. વેવ, વેવ એટલે એનું ગુજરાતી થશે તરંગો. આપણને ખ્યાલ છે કે વેવ્સ કોને કહેશું આપણે? કે કોઈ એક, પછી એ તમે સ્થિર પાણીની અંદર પથ્થર નાખો છો તો શું થશે? એક વર્તુળ સર્કલ આકારમાં વેવ્સ ઉત્પન્ન થશે, એને પણ વેવ્સ તેવા છે. આપણે જે બોલીએ છીએ એક વાઇબ્રેશન છે, એ વાઇબ્રેશન એ કયા પ્રકારનું હોય છે? વેવ્સ પ્રકારનું. એ બધી વસ્તુ આપણે જોવાની છે વેવ્સ. વેવ્સની અંદર આવશે ટાઈપ્સ ઓફ ધી વેવ્સ, એનો ટાઈમ પીરિયડ, એનો મેક્સિમમ કંપન વિસ્તાર, એની અલગ અલગ પ્રોપર્ટીઝ, વેવ્સ કઈ રીતના એકબીજાને એનર્જી પાસ કરે છે, એ બધું એની અંદર આવશે. અને વસ્તુ છે એકોસ્ટિક. એકોસ્ટિક એટલે શું? કે અવાજને લગતું આપણે ભણવામાં આવશે. એની અંદર ડોપલર ઇફેક્ટ પણ આવી શકે. ડોપલર ઇફેક્ટ એટલે શું? તમે બાઇક પર જતા હો કે રોડ ઉપર જતા હો, પાછળથી એમ્બ્યુલન્સ આવે છે, એનું સાયરન વાગે છે, તો એ સાયરન કેવું હશે? એમ્બ્યુલન્સ દૂર હશે તો તમને ધીમું સંભળાશે, જેમ જેમ તમારી નજીક આવશે તેમ તેમ સાયરન વધારે વાગવા લાગશે, પાછું જેમ જેમ તમારથી દૂર જતું જશે તેમ તેમ તમને તેનો સાયરનનો અવાજ તમને ઓછો સંભળાશે. એને કહેવાશે ડોપલર ઇફેક્ટ. પછી બીજું છે, જ્યારે સિનેમા ઘરોમાં, મલ્ટીપ્લેક્સમાં, આપણે થિયેટરોમાં મૂવી જોવા જઈએ છીએ તો એનું સાઉન્ડ સિસ્ટમ છે એ કઈ રીતના વર્ક કરે. અને હું તમને મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું કે આપણને બધાને શું હોય કે મૂવી જોવા જવું છે તો લાસ્ટ ટિકિટમાં વધુ મજા આવે છેલ્લે, પણ એના કરતાં બરાબર મિડલમાં જે બે ત્રણ સીટ પડતી હોય ને આખા થિયેટરની, ત્યાં સાઉન્ડ એક્સપિરિયન્સ બહુ જબરજસ્ત આવે. કારણ કે જે સાઉન્ડ એન્જિનિયર છે ને તે ત્યાં બેસીને જ તે આખા થિયેટરનું સાઉન્ડ ચેકિંગ કરતો હોય છે. એટલે સાઉન્ડ એક્સપિરિયન્સ માટે જ્યારે તમે મૂવી જોવું હોય તો મિડલ સીટ પકડવાની, એક્ઝેક્ટ વચ્ચે. તો એ વસ્તુ આપણે એકોસ્ટિકની અંદર જોઈશું. પછી છે અલ્ટ્રાસોનિક. સોનિક એક પ્રકારનો વેવ છે, અને વેવ સોનિકથી પણ આગળ એને કહેવાશે અલ્ટ્રાસોનિક. તો અલ્ટ્રાસોનિકની મદદથી આપણે શું કરી શકીએ? તો અલ્ટ્રાસોનિક સાઉન્ડની મદદથી આપણે આપણો જે દરિયો છે એની ઊંડાઈ કેટલી છે, બે નદી વચ્ચેની પહોળાઈ કેટલી છે, એ બધી વસ્તુ આપણે સાઉન્ડ મીન્સ કે અલ્ટ્રાસોનિકની મદદથી માપી શકીએ છીએ. અને લાસ્ટમાં છે એપ્લિકેશન્સ, કે વેવ એને એકોસ્ટિકની આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ અને કઈ રીતના એનો ઉપયોગ કરીએ છીએ લાઈફની અંદર, એ બધું આપણે આની અંદર જોવાનું છે. તો ફિઝિક્સ 2 ઇન્ટરેસ્ટિંગ છે, અને હું અને આપણે આ પણ ઓનલાઈન જ રહેવાનું છે આખું સેમેસ્ટર. તો આપણે લોકો સાથે મળીને ફિઝિક્સ 2ની શરૂઆત કરીએ. ત્રણ ટોપિક છે. પહેલું છે સ્ટેટ ઓફ મેટર, જનરલ પ્રોપર્ટી ઓફ મેટર, મેગ્નેટિઝમ, વેવ અને એકોસ્ટિક. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો તો હવે આપણે આગળ વધીએ. ચાલુ કરીએ આપણે
આજે એઝ એ ઇન્ટ્રોડક્શન તરીકે અથવા તો બેઝિક કે જેને આપણે કહીશું બેઝિક પ્રોપર્ટી ઓફ મેટર એનું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ બેઝિક પ્રોપર્ટી ઓફ મેટરથી. હવે છે પ્રોપર્ટીઝ ઓફ મેટર. લાસ્ટ સેમેસ્ટરમાં પણ હું તમને ભણાવી ચૂક્યો છું આ સબ્જેક્ટ મેટર. મેટર એટલે શું? તો તમને બધા હોશિયાર છો, તમને ખ્યાલ જ છે કે કોઈ પણ એવી વસ્તુ કે જેને થોડોક વજન છે અને જે થોડીક જગ્યા રોકે છે એને કહેવાશે મેટર. કોઈ પણ નાનો એવો કણ લઈ લો, ધારો કે મીઠાનો દાણો લઈ લો, ખાંડનો દાણો લઈ લો, તો એક સિમ્પલ ખાંડ છે એ તમે જોઈ શકો છો, એને કંઈક વજન હશે અને એ જગ્યા રોકે છે સ્પેસની અંદર, તો એ મેટર થઈ ગયું. કોઈ મોટી વસ્તુ લઈ લો, હિમાલય પર્વત લઈ લો, તો શું છે કે એને પોતાનું વજન છે અને તે સ્પેસની અંદર જગ્યા રોકે છે, તો એ પણ થઈ ગયું મેટર. હવે છે પ્રોપર્ટી ઓફ મેટર, કે કોઈ પણ વસ્તુ છે એને પોતાની ખુદની પ્રોપર્ટી હોવાની છે. હવે પાણીનું ટીપું લઈ લો તો પણ મેટર છે, બરફ લઈ લો તો પણ મેટર છે, અને વરાળ લઈ લો તો પણ એ મેટર જ છે. કારણ કે વરાળ એ આપણે નહિવત વજનવાળી કન્સિડર કરીએ છીએ, પણ એને કોઈ પણ પ્રકારનું વજન તો છે જ ને. તમે ફુગાની અંદર વરાળ ભરો, ગેસ ભરો, તો એ વજન છે, એની અંદર એ કદ રોકે છે, મીન્સ કે એ જગ્યા રોકે છે, એને વોલ્યુમ છે. તો બધાની પ્રોપર્ટી અલગ અલગ છે, બરફની પ્રોપર્ટી અલગ છે, પાણીની પ્રોપર્ટી અલગ છે, અને વેપર મીન્સ કે વરાળની પ્રોપર્ટી અલગ છે. મતલબ કે મેટર છે એ જુદા જુદા સ્વરૂપે આપણી પાસે અવેલેબલ છે, જેમ કે સોલિડ, લિક્વિડ, ગેસ, પ્લાઝમા, આ બધા મેટર છે. ઘન, પ્રવાહી, વાયુ, એ બધા મેટરના અલગ અલગ પ્રકાર છે, મીન્સ કે એક પ્રકારની શું થઈ એના પ્રોપર્ટીઝ. હવે સોલિડ છે તો એની પ્રોપર્ટીઝ અલગ આવશે, લિક્વિડની પ્રોપર્ટી અલગ આવશે, સેમ એ જ રીતના ગેસની પ્રોપર્ટી અલગ આવશે. તો અત્યારે આપણે શું જોવાનું છે, તે એકદમ બેઝિક જોવાનું છે કે પ્રોપર્ટીઝ અને મેટર ને એ બધું કઈ રીતના છે, તે ઇન્ટ્રોડક્શન આપણું બેઝિક ચેપ્ટર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તો ક્વિક રિવ્યૂ જોઈ લઈએ આપણે લાસ્ટ સેમેસ્ટરમાં જે ભણી ગયા છીએ તે. તો મેટર એટલે શું? તો મેં તમને કીધું એમ, એક તો એની પાસે પોતાનું માસ હોવું જોઈએ, વજન હોવું જોઈએ, દળ હોવું જોઈએ, અને બીજું શું છે, ટેક અપ સ્પેસ, મીન્સ કે તે જગ્યા રોકતું હોવું જોઈએ, મીન્સ કે એની પાસે એનું ખુદનું વોલ્યુમ હોવું જોઈએ. તો મેટર બનવા માટેની બે વસ્તુ કન્ડિશન છે, કે એક તો માસ હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ, વોલ્યુમ. હવે માસ, તો માસ એટલે શું અને વોલ્યુમ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ ને. તો માસ એટલે શું છે? ધ મેઝર ઓફ ધ અમાઉન્ટ ઓફ ધી સ્ટફ ઓર મટીરિયલ ધ ઓબ્જેક્ટ કન્ટેન, કે પદાર્થ કેટલું, માસ એટલે શું કે પદાર્થ કેટલા અમાઉન્ટમાં એની અંદર મટીરિયલ રહેલું છે. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુનું દળ માપો, આપણે આપણું ખુદનું વજન માપીએ છીએ, વજન એટલે શું થશે, એની સાથે ગ્રેવિટી મિક્સ થશે, પણ આપણે આપણું દળ માપવું હશે તો શું થશે, જે માસ આપણું ટોટલ, તો એ માસ એટલે શું કે આપણી અંદર કેટલા પ્રમાણમાં કોઈ મટીરિયલનો જથ્થો રહેલો છે, તો હુંઓ છે આપણી અંદર, તો ભાઈ લિક્વિડમાં લોહી હશે, સોલિડમાં બધા આપણા શરીરના અંગો હશે, માસ હશે, ચરબી હશે, એ બધી વસ્તુ આપણી અંદર, પ્રોટીન હશે, એ બધી વસ્તુ હશે, એ બધાને આપણે શું કહીએ, એક અમાઉન્ટ ઓફ સ્ટફ. સ્ટફ એટલે શું કે અલગ અલગ વસ્તુને ભેગી કરીને એને સ્ટફ કહી શકીએ, તો એનું આપણે મેજરમેન્ટ કરીએ તો એ શું થઈ ગયું, માસ. કે કોઈ પણ વસ્તુની અંદર કેટલા પ્રમાણમાં એનું મટીરિયલ એમાં રહેલું છે એને કહેવાશે માસ. મેઝર ઓફ ધી અમાઉન્ટ ઓફ ધી સ્ટફ ઓ મટીરિયલ ધ ઓબ્જેક્ટ કન્ટેન ડઝન્ટ કન્ફ્યુઝ ધીસ વિથ વેઇટ અ મેઝર ઓફ ગ્રેવિટી. અગેન, કે માસ અને વજન, માસ અને વેઇટમાં કન્ફ્યુઝ થતા નહીં, કારણ કે બંને વસ્તુ અલગ અલગ છે. માસ મીન્સ કે તમે ધારો કે તમારું માસ અહીંયા જેટલું છે
તે તમે સ્પેસના કોઈ પણ સેટેલાઇટ કોઈ પણ ગ્રહ ઉપર માપો, ચંદ્ર પર પણ જઈને માપશો ને, તો તમારું માસ કેવું રહેશે? કોન્સ્ટન્ટ. પણ વેઇટમાં વેરિએશન આવી શકે છે. વેઇટ સેનાલી સેને અકોર્ડિંગ મપાય છે? તો વેઇટ મપાય છે ગ્રેવિટીના અકોર્ડિંગ. તો ગ્રેવિટી, તો બધા પ્લેનેટ પાસે ખુદની પોતાની ગ્રેવિટી છે. તમે અહીંયા ધારો કે 60 કિલોગ્રામનું તમારું વજન થાય છે, તો ચંદ્ર પર જશો તો 10 જ કિલોગ્રામ થશે, કારણ કે આપણી ગ્રેવિટી કરતાં ચંદ્રની ગ્રેવિટી છઠ્ઠા ભાગની છે. એટલે વોટ્સઅપમાં અમુક અમુક લોકો ખબર સ્ટેટસ મૂકતા હોય, ગુજરાતી મને યાદ છે, ઇંગ્લિશ તો બહુ એટલું પાવરફુલ નથી આપણું, કે હું જાડો નથી પણ હું એક અલગ પ્લેનેટ ઉપર આવી ગયો છું. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે જ્યાં ગ્રેવિટી બીજે હશે ને એ પ્લેનેટ ઉપર જશે ને તો એનો વજન ઓછો થઈ જશે. એટલે ફરીથી કન્ફ્યુઝ થતા નહીં માસ અને વેઇટની અંદર. તો મેટરની અંદર બે વસ્તુ હોવી જરૂરી છે, માસ અને વોલ્યુમ. માસ એટલે શું તે તમને ખબર પડી ગયું. હવે વોલ્યુમ, વોલ્યુમ એટલે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ જગ્યા રોકે એને કહેવાય એનું વોલ્યુમ. ક્લિયર? હવે તમને એમ થશે તો વાંધો નહીં, આ લોકો એ સોલિડ છે, લાકડાનો ટુકડો લીધો, અથવા તો તમારી અત્યારે તમારા હાથમાં કાં તો મોબાઈલ હશે અથવા તો લેપટોપ હશે અથવા તો કોઈ પીસી હશે, સોલિડ વસ્તુ છે તો એ જગ્યા રોકે છે એ સમજાય છે. પાણી છે તો પાણી પણ જગ્યા રોકે છે, ટાંકાની અંદર હશે, દરિયાની અંદર હશે, નદીની અંદર હશે. અને વાયુ, તો તમને એમ થશે વાયુ કઈ રીતના જગ્યા રોકે? તો મેં તમને આગળ પણ કીધું કે કોઈ ફુગ્ગાની અંદર તમે હવા ભરો છો તો એને ચોક્કસ પ્રકારનું વોલ્યુમ આવી જાય છે. એ કોઈ પણ વસ્તુ છે જે વોલ્યુમ ધરાવે છે, મીન્સ કે વોલ્યુમ એટલે શું કે એને સ્પેસની અંદર કેટલી જગ્યા રોકી છે એને કહેવાશે એનું વોલ્યુમ. ક્લિયર? અ મેઝરમેન્ટ ઓફ ધી સ્પેસ ઓક્યુપાઈ બાય ધ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ થશે વોલ્યુમ. તો હવે આગળ જોઈએ. હવે આ બેઝિક બધાને ખબર હોય કે મેટર છે એના કેટલા કેટલા પ્રમાણમાં આપણે એનું વર્ગીકરણ કરી શકીએ, મીન્સ કે સ્ટેટ ઓફ મેટર. ખ્યાલ જ છે, સોલિડ, લિક્વિડ, ગેસ અને પ્લાઝમા. તો સોલિડ, તો સોલિડ એટલે શું થશે? ઘન પદાર્થ. તો સોલિડ મેટર ધેટ કેન નોટ ફ્લો ડિફાઇન શેપ એન્ડ હેઝ અ ડિફાઇન વોલ્યુમ, મીન્સ કે એવું મેટર, મેટરનું એવું સ્વરૂપ કે જે વહી શકવાનો ગુણધર્મ ધરાવતો નથી, મીન્સ કે એને તમે કોઈ પણ વસ્તુ ઉપર મૂકો તો એ ત્યાં સ્થિર રહી શકે, મીન્સ કે એને પોતાનો ચોક્કસ આકાર છે અને એને પોતાનું ચોક્કસ કદ છે, એને કહેવાશે સોલિડ. લિક્વિડ, તો લિક્વિડ એટલે શું? તો લિક્વિડ ડિફાઇનિટ વોલ્યુમ બટ ટેક ધ શેપ ઓફ ફિક્સ કન્ટેનર, મીન્સ કે લિક્વિડ છે એને પોતાનું ખુદનું વોલ્યુમ તો હશે પણ એને કેવું જોઈએ? જે તમે કન્ટેનર મીન્સ કે જે પાત્રમાં ભરો એવો એ શેપ ધારણ કરી શકે. માની લો કે પાણી છે, 1 લિટર પાણી છે, 1 લિટર એનું શું થઈ ગયું? વોલ્યુમ, ફિક્સ વોલ્યુમ કરી દીધું 1 લિટર. હવે તમે એને 1 લિટરના ગ્લાસમાં મૂકશો તો ગ્લાસ જેવો એનો આકાર થશે, 1 મીટરના 1 લિટરવાળા બીકરમાં મૂકશો તો બીકર જેવો એનો આકાર થશે, 1 લિટરની એને કોથળીમાં પોટલી બનાવશો તો પોટલી જેવો આકાર થશે. મીન્સ કે તમે એને જે કંઈ પણ વસ્તુમાં ભરો છો, કન્ટેન કરો છો, એની જેવો એ શેપ ધારણ કરી શકશે. અને બીજી વસ્તુ કે લિક્વિડ છે તે ફ્લો થઈ શકે છે, મીન્સ કે એ વહી શકે છે, મતલબ તે ચોક્કસ એને આકાર હોતો નથી પણ હા એનું વોલ્યુમ કેવું છે? ચોક્કસ છે. મીન્સ કે તમે 1 લિટરનું પાણી લીધું તો એ જેટલી જગ્યા રોકે છે સેમ જગ્યાએ બીજી જગ્યાએ પણ એનું વોલ્યુમ તો 1 લિટર જ રહેવાનું છે, ખાલી ને ખાલી એના શેપમાં ફેરફાર થાય છે. પછી આવશે ગેસીસ. અ સબસ્ટન્સ વિધાઉટ ડિફાઇનાઇટ વોલ્યુમ ઓર અ શેપ એન્ડ કેન ફ્લો, મીન્સ કે ગેસ એટલે વાયુ, કે એને કોઈ પણ ચોક્કસ પ્રકારનો આકાર નથી અને ચોક્કસ પ્રકારનું કદ નથી અને એ વહી શકે છે. આપણે કહેતા હોય ભાઈ બહુ ઠંડી વાય છે, પવન ફૂંકાય છે, તો એ બધું શું છે? વહી શકવાનો ગુણધર્મ છે. ગેસની અંદર કોઈ પણ પ્રકારનું શેપ અને વોલ્યુમ એનું ફિક્સ હોતું નથી. હવે તમને હું પૂછું
के फ्लो थई सके एवा क्या सबस्टंस, तो एनी अंदर आवशे लिक्विड अने गैसेस, नॉन फ्लो नी अंदर आवशे सॉलिड। हवे एक वस्तु आवी वेपर, वेपर एटले शुं थशे, एने कहेवाशे वराळ जेवो जे होय ने एने वेपर कहेवाय। अ सबस्टंस दैट इज अ करंटली अ गैस बट नॉर्मली इज अ लिक्विड और सॉलिड एट अ रूम टेम्परेचर। एटले वेपर एटले एवी वस्तु के छे ये गैस में, क्यारे गैस बने छे के ज्यारे एनु तापमान वधे छे त्यारे, बाकी ये रूम टेम्परेचर एटले नॉर्मल टेम्परेचर नी अंदर खा तो ये लिक्विड पण होई सके अथवा तो सॉलिड पण होई सके। बेस्ट उदाहरण छे पाणी नी वराळ, ज्यारे तमे पाणी ने गरम करो छो तो ये वराळ फॉर्म में थशे, 100 डिग्री सेल्सियस आजूबाजू वराळ जेवू बनी सकशे, बनी जशे। અને તમે એને ઢાંકી જો છો, પાણીનું તપેલું ગરમ કરો છો અને ઉપરથી એને ઢાંકી જો છો કોઈ ડીશ વડે, તો શું થશે, એ ડીશ સાથે વરાળ જ્યારે અથડાશે અને પછી એ પાછું ધીમે ધીમે ઠંડુ પડશે તો ત્યાં શું બનશે, તે ફરીથી પાણી બની જશે। મીન્સ કે કરંટ ફોર્મ એનો ગેસ હતો પણ એ મેન્યુઅલ, મીન્સ કે એનું પેરેન્ટ્સ કહ્યું હતું કાં તો સોલિડ હશે કાં તો લિક્વિડ હશે। એક્ઝામ્પલ છે વોટર ગેસીસ, વોટર વેપર, અને ચોથું મેટ ચોથો સ્ટેટ છે પ્લાઝમા। પ્લાઝમા એટલે શું છે, પ્લાઝમા એટલે એક પ્રકારનો ગેસ છે, પણ કેવો ગેસ છે, આયોનાઇઝ। આયોનાઇઝ મીન્સ કે શું, કાં તો એની ઉપર પોઝિટિવ ચાર્જીસ હશે અથવા તો નેગેટિવ ચાર્જીસ હશે, એને કહેવાશે આયોનાઇઝેશન। તો આયોનાઇઝ ગેસ ધેટ કન્ટેન્સ પોઝિટિવ આયન એન્ડ ઇલેક્ટ્રોન, મીન્સ કે તમે આનું એક્ઝામ્પલ લઈ શકો તો વિદ્યુત પ્રવાહ, આપણો જે વિદ્યુત પસાર થાય છે ને એને આપણે આયોનાઇઝ ગેસ તો ના કહી શકીએ પણ એને આયોનાઇઝ મટીરિયલ કહી શકીએ, કારણ કે એની અંદર શું હશે, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હશે। તો પ્લાઝમા એટલે પણ એવી જ વસ્તુ છે કે જે એક પ્રકારનો ગેસ છે પણ એની અંદર શું હશે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, મીન્સ કે આયોનાઇઝ વાળી વસ્તુ હશે, આયોનાઇઝ થઈ ગયેલો હશે ગેસ। તો ચાર છે આપણી પાસે સ્ટેટ ઓફ મેટરમાં, સોલિડ, લિક્વિડ, ગેસ અને પ્લાઝમા। હવે છે સોલિડ સ્ટેટ ઓફ મેટર, તો સોલિડ, લિક્વિડ અને ગેસનું આપણે વર્ગીકરણ કરવાનું છે। તો કઈ રીતના હશે કે સોલિડ વસ્તુ હશે અને ચોક્કસ આપણે ત્રણેયને વોલ્યુમ મીન્સ કે શેપ આપી દીધો છે, તો સોલિડ હશે તો સોલિડના જે એની અંદરના શું કહેવા છે, એના નાના નાના ભાગો અણુઓ, સોલિડના અણુઓ કેવા હશે, એકદમ નજીક નજીક ગોઠવાયેલા હશે અને મસ્ત ચેન જેવી રચના બનાવતા હશે આખું સોલિડમાં। તો એ કેવા છે, સોલિડમાં એ રીતના અણુઓની કે કણોની ગોઠવણી છે। લિક્વિડમાં હોય છે કે સોલિડ કરતા થોડાક વધારે ડિસ્ટન્સ એની અંદર અણુઓ આવેલા હોય છે, અને ગેસ તો ગેસમાં હું છે એકદમ છૂટા છવાયેલા અણુઓ રખડતા હોય છે, એ કહેવા છે આપણા સોલિડ, લિક્વિડ અને ગેસ, જે આપણે 5મા ધોરણની અંદર ફિગર જોતા એ જ ફિગર છે, પણ અહીંયા અણુઓ ગાયબ થઈ ગયા છે। હવે છે સ્ટેટ ઓફ મેટર, તો ત્રણ પ્રકાર જોયા, મેઇનલી ત્રણ પ્રકાર, સોલિડ, લિક્વિડ અને ગેસ। હવે છે ડિફાઇનાઇટ વોલ્યુમ અને ડિફાઇનાઇટ શેપ, કે ચોક્કસ વોલ્યુમ અને શેપ। તો શું છે, સોલિડની અંદર બંને વસ્તુ છે, લિક્વિડની અંદર વોલ્યુમ છે પણ શેપ નથી, અને ગેસની અંદર કોઈ પણ વસ્તુ નથી। તો ડિફાઇનાઇટ વોલ્યુમ સોલિડ તો યસ, શેપમાં તો યસ, લિક્વિડમાં વોલ્યુમ તો યસ, લિક્વિડમાં શેપ તો નો, અને ગેસમાં બંને નો। હવે છે જ્યારે એનું ટેમ્પરેચર આપણે વધારીએ તો શું થશે, હવે સોલિડ પદાર્થને ગરમ કરશું તો શું થશે, સ્મોલ એક્સપાન્શન, મીન્સ કે થોડુંક એવું એના કદમાં વધારો થશે। જ્યારે લિક્વિડની અંદર ગરમ કરશું તો થોડુંક વધારે પ્રમાણમાં એનું કદ વધશે, અને ગેસ તો એ એકદમ મેક્સિમમ પ્રમાણમાં એક્સપાન્શન થશે। સેમ વસ્તુ જ્યારે આપણે ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ છીએ તો કોન્ટ્રાક્ટ, મીન્સ કે સંકોચાશે, તો સોલિડ છે તો ઓછું, લિક્વિડ છે તો મીડિયમ, અને ગેસ છે તો વધારે પ્રમાણમાં, જેટલું જેટલું તે ફૂલે છે તેટલું તેટલું તે સંકોચાય છે। અને પછી છે કોમ્પ્રેસ, કોમ્પ્રેસ મીન્સ દબનીય, દબાવી શકીએ, તો સોલિડને આપણે દબાવી શકતા નથી, લિક્વિડને પણ દબાવી શકતા નથી,
પણ ગેસ છે તેને આપણે કોમ્પ્રેસ કરીને લિક્વિડ મીન્સ કે કોમ્પ્રેસ ગેસ તરીકે યુઝ કરી શકીએ છીએ. હવે લિક્વિડ છે ને એ નોન કોમ્પ્રેસિબલ છે, એટલા જ માટે આપણે હાઇડ્રોલિક જેક પછી કોઈ પણ હાઇડ્રોલિક વસ્તુ છે એની અંદર આપણે શું કરીએ છીએ કે લિક્વિડની મદદથીને તે ભારેમાં ભારે વસ્તુ પણ ઉચકાવી શકીએ છીએ. કારણ કે લિક્વિડનો ગુણધર્મ છે તે દબાઈ શકતું નથી, હવે એ દબનીય નથી. હવે તમે એક પાણીની બોટલ હશો ને ફૂલ ભરેલી હશે ને ગમે એટલું દબાવશો ને તો થોડીક એની અંદર હવા હશે ત્યાં સુધી દબાશે. હવા એટલે થઈ ગયો ગેસ, ગેસ છે ત્યાં સુધી તે દબાશે, પણ વધુ દબાવશો ને તો બોટલ તૂટી જશે પણ દબાશે નહીં. એટલે એનો મતલબ એવો છે કે લિક્વિડ છે તે અદબનીય છે, સોલિડ છે તે પણ અદબનીય છે, પણ ગેસ છે તે દબાવી શકીએ તેવો મટીરિયલ છે. હવે આપણે જોવાનું છે અમુક ડેફિનેશનો, પણ એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ સ્ટેટ ઓફ મેટરમાં. ચાલો મિત્રો, તો હવે આજે આપણે અત્યાર સુધી જે કંઈ પણ આપણે સ્ટડી કરેલું છે અત્યારથી શરૂઆતથી લેક્ચર લઈને અત્યાર સુધી, એના બેઝ પ્રમાણે હવે આપણે અસાઇનમેન્ટમાં 3 ક્વેશ્ચન જે હમણાં હું તમને ડિસ્પ્લે કરીશ, એ 3 ક્વેશ્ચન તમારે એના આન્સર આપવાના છે. અને એ આન્સર જે લોકો આપશે એની જ અટેન્ડન્સ સબમિટ થશે, એટલે આન્સર આપવા તમારે ખૂબ જરૂરી છે. અને આન્સર પણ તમારે વિધિને 1-2 લાઇનની અંદર આપી દેવાના છે, એવું નથી કે તમારે બહુ બધા પ્રમાણમાં આન્સર આપવાના છે. ડિસ્ક્રાઇબ કરવાનું નથી, વિધિને તમે જે સમજેલા છો તો 1-2 લાઇનની અંદર તમારે એકદમ શોર્ટમાં તેનો આન્સર આપી દેવાનો છે. તો દરેક લેક્ચરની પછી આપણે આ રીતના એક તમને ક્વેશ્ચનરી મળશે આન્સર માટેની, અસાઇનમેન્ટ માટેના ક્વેશ્ચન. ચાલો તો આપણે આન્સર અને ક્વેશ્ચન તમને બતાવી દઉં, તમે તેનો આન્સર આપીને અટેન્ડન્સ પોતપોતાની કરાવી લેવાની છે.